આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના પગલે અમદાવાદ એરપોર્ટ પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એરપોર્ટ પર VVIP ગેટ ખાતે પાર્સલ ઓફિસ અને તમામ આસપાસના વિસ્તારમાં ઝીણવટભર્યું ચેકિંગ શરૂ કરાયું છે. ચાહે વાત ધન વૈભવ સમૃદ્ધિની હોય કે પછી વાત હોય સૈન્ય તાકાતની, દુનિયાભરમાં અમેરિકાની રાક્ષસી ક્ષમતાની આસપાસ કોઈ પણ પહોંચી શકે તેમ નથી. ત્યારે આ યુનિવર્સલ સુપિરિયરિટી ધરાવતા દેશના વડા 36 કલાક સુધી ભારત રહેવાના છે, જે માટે અધધ 100 કરોડનો ખર્ચો તો માત્ર તેમની સુરક્ષા પર જ કરાશે. જાવર રાષ્ટ્રની સત્તાનું સંચાલન પણ પ્રવાસની સાથે. 36 કલાકના પ્રવાસમાં માત્ર સુરક્ષાનો ખર્ચ જ 100 કરોડ રૂપિયા. પ્રવાસમાં પરમાણુ બટન પણ સાથે રાખશે ટ્રમ્પ. ટ્રમ્પ ભારતમાં 36 કલાક વિતાવવાના છે. તેમની સાથે તેમનો પૂરો કાફલો પણ હશે, પણ 36 કલાક સુધી તેમની ઓફિસ પણ તેઓ સાથે જ લઈને આવી રહ્યા છે. એટલે કે આ 36 કલાક દરમિયાન કોઈ મહત્વના નિર્ણય લેવાના થયા તો પણ તેઓ તત્કાળ એક પળનો પણ વિલંબ કર્યા વિના લઈ શકે. ત્યાં સુધી કે નોબત આવી તો તેઓ પરમાણુ બટન દાબી શકે તે માટે ફૂટબોલ કદનું બટન પણ સાથે રહેશે, જેની સાથે કોડ જેવું એક ગોલ્ડ બિસ્કિટ પણ હશે જે તેને ઓપરેટ કરી શકે છે. કેમ કે ટ્રમ્પ રાષ્ટ્ર પ્રમુખ છે અને એ ન્યાયે તેઓ દુનિયાની સૌથી મોટી સૈન્ય તાકાતના સર્વોચ્ચ કમાન્ડર પણ છે, જેથી તેમની પાસે આ બધી જ સત્તાની મોબિલિટી પણ છે. 5 ટિયર સુરક્ષા ઘેરામાં સતત રહેશે ટ્રમ્પ પરિવાર. સુરક્ષાની મુખ્ય જવાબદારી અમેરિકન સિક્રેટ સર્વિસ પાસે. હેલિકોપ્ટર મરીન 1 અને જાદુઈ કાર બીસ્ટ પણ સાથે. હોલિવૂડ મૂવી જેમ્સ બોન્ડ પ્રકારની કેટલીય જાદુઈ ખાસિયત ધરાવતી તેમની મિસાઇલ પ્રૂફ કાર બીસ્ટ ઉપરાંત તેમનું હેલિકોપ્ટર મરીન 1 પણ ભારત આવી ચૂક્યા છે. આ ઉપરાંત ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા, દીકરી ઇવાંકા અને જમાઈ જેરેડ કુનર પણ આવી રહ્યા છે, ત્યારે તે તમામને 5 સ્તરીય સુરક્ષા ઘેરામાં રાખવામાં આવશે. સુરક્ષાની મુખ્ય જવાબદારી તો અમેરિકન સિક્રેટ સર્વિસ જ સંભાળશે. ત્યાર પછી NSG, ચેતક કમાન્ડો, અર્ધ સૈનિક બળ અને અંતે બહારની સુરક્ષાની જવાબદારી ગુજરાત અને ઉત્તર પ્રદેશ પોલીસના 25,000 જવાનોના શિરે છે. સુરક્ષાનું સ્તર કેવું હશે તે અંદાજો તમે એટલાથી જ લગાવી શકો છો કે માત્ર 36 કલાકમાં જ આની પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.